જેઈઈ નીટ ધોરણ 11 પ્રકરણે રસાયણની પાયાની સંકલ્પના, જેમાં આગળના વિડિયો લેક્ચરમાં આપણે નોર્માલિટી અને મોલારિટી વચ્ચેના સંબંધો શીખી ગયા, સાથે કેમેનો ફોર માટે સરસ મજાની એસિડિક બેઝિક કે તટસ્થ માધ્યમમાં આણ્વીય દળ ધ્રુવીય દળ વચ્ચેનો રિલેશન, આ ઉપરાંત નોર્માલિટી અને મોલા રીટી વચ્ચેનો સંબંધ. હવે એક સ્ટેપ આપણે આગળ વધીએ છીએ આ વિડીયો લેક્ચરમાં. સૌથી પહેલા મોલા લીટી કેને કહેવાય છે, મોલા લીટીનું સૂત્ર શું હોય છે, પછી મોલા લીટી અને મોલા રીટી વચ્ચેના સંબંધો ડાયરેક્ટલી સૂત્ર આપણે તમને ઘણી બધી રેફરન્સ બુકમાં જોવા મળશે, પણ એ કઈ રીતના આવે છે એની તારવણી પણ જોઈશું, જેથી આપણને યાદ રાખવું વધારે ને વધારે સરળ બનશે. ચાલો તો આપણે જોઈએ મોલા લીટી, સ્મોલ એમ એટલે શું થાય, તો કે 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ, જો શબ્દમાં લખું છું દળ, ગ્રામમાં છેદમાં આણ્વીય દળ દ્રાવ્યનું ગુણ્યા, અહીંયા શું આવશે બાળકો, દ્રાવકનું દળ, અને એ બી ગ્રામમાં. આ થયું આપણું મોલા લીટી માટે. જો સંજ્ઞા આપવી હોય તો અત્યાર સુધી આપણે આમ પણ કહેતા હતા 1000 × W2 / M2 × W1, જ્યાં W2 એટલે દ્રાવ્યનું દળ ગ્રામમાં, W1 એટલે દ્રાવકનું દળ ગ્રામમાં, M2 દ્રાવ્યનું આણ્વીય દળ છે. ક્લિયર? આ આપણે શીખી ગયા છે. ઓકે, મોલા લીટી અને મોલા રીટી, અહીંયા કદ આવતું દ્રાવણનું VML, તો મોલા રીટી થાય, અત્યારે લીટી છે. રેડી? અત્યારે શું છે બાળકો, લીટી, અને ઓલું શું હતું, રીટી. જો અહીંયા દ્રાવણનું કદ લઈ લ્યો તો એ રીટી. હવે આપણો ટાર્ગેટ એ છે કે ભાઈ મોલા રીટી અને મોલા લીટી વચ્ચેના સંબંધ, આપણો ટાર્ગેટ, આપણો પ્રશ્ન શું છે, હવે જોજો એ વચ્ચેના આંતર સંબંધો સીધા જ આપણે લઈ લઈશું. આ કેપિટલ એમ છે, આ સ્મોલ એમ છે. મોલારિટીનું સૂત્ર શું છે, તો હવે મોલારિટી સ્મોલ એમ 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ ગ્રામમાં, અહીંયા શું આવશે બાળકો, તો કે અહીંયા આવશે દ્રાવ્યનું, શબ્દમાં લખો ઉપરનું સૂત્ર જ, દ્રાવ્યનું આણ્વીય દળ. શું આવશે બાળકો, દ્રાવ્યનું આણ્વીય દળ, એટલે આ થયું આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું દળ ગ્રામ. રેડી? હવે આપણે આ મોલા લીટીનું સૂત્ર તો અહીંથી લઈ જ લીધું, આનાથી આપણે પરિચિત છીએ બાળક, છો ને પરિચિત? ના હો તો લખી લેજો બાળકો 2-4 વખત, એટલે પરિચિત થઈ જાય. હવે આને મારે મોલા લીટીમાં કન્વર્ટ કરવું હોય તો એનું સૂત્ર શું હતું, 1000 × દ્રાવ્યનું દળ / દ્રાવણનું કદ, તો હું આમાં દ્રાવણનું કદ એડ કરું છું,
શું કરું છું? તેથી સ્મોલ m આ બાજુ લઈ લઈ જરા, બરાબર આ જાર ગુણ્યા દ્રાવ્યનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા, જો હું શું કરું છું, દ્રાવણ નું કદ મિલીમાં, ક્યાં એકમમાં? મિલી એકમ. તો પ્રશ્ન એ છે કે આ ક્યાં જશે? તો કે અહીંયા દ્રાવણના કદ વડે તમે ભાંગ્યું છે, તો મારે અહીંયા શું લેવું પડે? દ્રાવણનું કદ મિલીમાં. આ બે ઉડી જાય, એકમ અવયવ પદ્ધતિ, આ બે ઉડી જાય એટલે એક જ કહેવાય, એક વડે ગુણી શકાય ને. આ દ્રાવકનું કદ, દ્રાવકનું દળ, સોરી દ્રાવકનું દળ ગ્રામ. તો આ જો સૂત્ર આ થઈ જશે, આમાં બે ઉડાડ દીધો એટલે પાછું જો ઊંધા હલો, અને ઊંધા હલતા તો આપણને ખૂબ જ ફાવશે બાળકો, ખ્યાલ આવે છે? તો અહીંયા દ્રાવણનું કદ, દ્રાવણનું કદ મિલીમાં ઉડી ઉડી જશે બાળકો, તો ઉપરનું જ સૂત્ર આવી જશે. હવે પ્રશ્ન એ છે કે આ જ કરણી કઈ કહેવાય? સમાન પદ વડે ગોઈનું, દ્રાવણના કદ વડે અને ભાઈ, જેથી કરી અને અહીંયા શું આવી જાય? મોલા રીટીનો કેપિટલ એમ, ક્લિયર? શું આવી જાય? મોલા રીટી આવી જાય ને બાળકો, કેપિટલ એમ આવી જશે અહીંયા, બરાબર. હવે ઘનતાને બિલ્ડ કરવી હોય તો એ પણ કરીશું. તેથી એમ બરાબર કેપિટલ એમ, એક કામ કરીએ છીએ, આ મોલા રીટીને હું રેડ પેનથી જરાક બોક્સમાં ભરી દઉં, એટલે તમારી જેમ આગળ પાછળ થાય નહીં, નો મુવમેન્ટ, કેપિટલ એમ. હવે આ દ્રાવણનું કદ હવે સમજી લ્યો, ઘનતા બરાબર શું થયું? દ્રાવણનું દળ છેદમાં દ્રાવણનું કદ. ઘનતા બરાબર દ્રાવણનું દળ છેદમાં કદ. તો હવે આ એમ થઈ ગયું, અને અહીંયા હું છેદમાં દ્રાવણનું દળ લઈ લઉં, દ્રાવણનું દળ, જોજો એક સ્ટેપ વધારું છું, ગુણ્યા દ્રાવણનું કદ. જો બાળકો આ તમારે પાકું કરવાનું કેવું નથી, છેદમાં શું લઈ લઉં છું? દ્રાવણનું દળ. આમે વધારાનું પદ લીધું, હતું દ્રાવકનું દળ, પણ મેં લીધું દ્રાવણનું દળ. અહીંયા દ્રાવણનું દળ અંશમાં મૂકી દઉં, ચલો સમજૂતી મળી ગઈ બાળકો? છેદમાં દ્રાવકનું દળ, ગ્રામમાં જ સમજી લેજો કે ભૂલી જાવ લખતા. તો ચલો જો આ બે ઉડી જાય તો આ બધા જ એવું કે ના એવું બાળકો, પણ દ્રાવણનું કદના છેદમાં દળ. અહીંયા જો આ ડી ઇઝ ઇક્વલ ટુ એમ અપોન વી હોય, તો વી અપોન એમ ઇઝ ઇક્વલ ટુ વન અપોન ડી થાય, કે નહીં? વ્યસ્ત, ખ્યાલ એવું? જેમ ઘનતા એટલે દળ ભાંગ્યા કદ, અથવા દળ ભાંગ્યા કદ એટલે ઘનતા, તો કદ ભાંગ્યા દળ એટલે વન અપોન ઘનતા, વ્યસ્ત. તો અહીંયા શું આવી જાય? ડી આવી જશે. તેથી એ આપણે આ બાજુ લઈ લઈએ, સ્મોલ એમ બરાબર કેપિટલ એમ ગુણ્યા આ શું થઈ જાય? વન અપોન ડી. એટલે સીધું જ કહી દઉં છું, ચાલો આ છેદમાં ડી આવશે, આ દ્રાવણનું દળ ગુણ્યા દ્રાવણનું દળ. જેથી તમને સમજૂતીમાં પણ મજા આવશે. આને કહેવાય વન અપોન ડી, ક્લિયર? ઓકે. અને શું કહીશું બાળકો આપણે? વન અપોન ડી.
પાણી જગ્યા વાળો પાણી, દ્રાવણનો દર છેદમાં દ્રાવકનો દર. આ ક્યાંય સાબિતી આપવાની જરૂર નથી. ટૂંકમાં આપણો ટાર્ગેટ હતો મોલાર રીતિ અને મોલાર રીતિ વચ્ચેનો સંબંધ. તો આ સંબંધ વાળું સૂત્ર તમને ઘણી બધી રેફરન્સ બુકમાં જોવા મળશે અને યાદ પણ રાખીશું બાળક. ચાલો, તો મોલાર રીતિ આપેલી હોય રકમની અંદર, એમસીક્યુની અંદર કોઈ એક દ્રાવણની મોલાર રીતિ આપેલી હોય, એની ઘનતા આપેલી હોય, એવા ડેટા હોય જેની મદદથી દ્રાવણનો દર, દ્રાવકનો દર આપણે મળી જતું હોય, તો તમે ડાયરેક્ટલી મોલારિટી છેદમાં ઘનતા યા દ્રાવણનો દર, દ્રાવકનો દર ગ્રામમાં મૂકી અને એના પરથી ડાયરેક્ટલી મોલારિટી ગણી શકો છો. અને હું ગણાવીશ પણ ખરા, ડોન્ટ વરી બી હેપી. એટલે એક આ થયું, એક રિલેશન મળી જ ગયો આપણે. મોલારિટી ઇઝિકલ તો મોલારિટી ગુણ્યા દ્રાવણનો દર ગ્રામમાં છેદમાં દ્રાવણની ઘનતા. આ દ્રાવણની ઘનતા છે, બરાબર? ચોખવટ કર દો, જ્યાં ડી બરાબર દ્રાવણની ઘનતા અને ઈ કહી દો ગ્રામ ઓર મિલીમાં હોવી જોઈએ. રેડી? ના હોય તો પેલા ફેરવી લેવા. હવે હું આમાંથી કેપિટલ એમ ને સૂત્રનો કરતા કરી લઉં તો સીધી વાત, ન બકવાસ. ચાલો, સીધી ખબર પડી જશે બળ. યસ ઓર નો? તો કે યસ. જોવોજી, હું રેડ પેનથી આપું છું કેપિટલ. અચ્છા, આ નામ લઈ લો સ્મોલ એમ. ચાલો, સ્ટેપ અધર સ્મોલ એમ ગુણ્યા ડી ગુણ્યા દ્રાવકનું દળ ગ્રામમાં છેદમાં શું આવી જશે? છેદમાં આવશે દ્રાવણનું દળ ગ્રામમાં બરાબર કેપિટલ એમ. એટલે કે સીધી બાત, ન બકવાસ. કેપિટલ એમ ઇઝિકલ ટુ સ્મોલ એમ ગુણ્યા ડી ગુણ્યા દ્રાવકનું દળ. સંજ્ઞા આપી શકો છો તમે ગ્રામમાં છેદમાં દ્રાવણનું દળ ગ્રામ. તો હવે એક સૂત્ર આવડી જાય એટલે આના સૂત્રનો કરતા ઘનતા પણ ગણી શકો છો. આ ડી નામ લઈ લો મોલારિટી, મોલારિટી નહીં હોય તો ડી આમ લઈ અને ઘનતા ગણી શકો છો. ત્રીજું સૂત્ર પણ બની શકે છે. મેઇન વાત, આપણો જે ટાર્ગેટ હતો મોલારિટી અને મોલારિટી વચ્ચેના સંબંધો તમારી સામે છે. ચાલો, તો હવે ખબર પડે કે સૂત્ર કેમ આવ્યું. આપણા માટે આ યાદ રાખવું જરૂરી નથી, પણ એક વખત તમે એને સમજી લઈશું બરાબર. મોલારિટી આ યાદ રાખો તો ચાલશે, આ યાદ રાખો તો ચાલશે. જે ગણવાનું કીધું હોય એના સૂત્રનો કરતા અને બનાવો તો એમ ગુણ્યા દ્રાવણનું દળ છેદમાં ડી ગુણ્યા દ્રાવક આજ આવી જાય છે. આ બંને એકબીજામાં કેવા થઈ જાય છે? કન્વર્ટ થઈ જાય છે. યસ ઓર નો? તો કે યસ. રેડી? ચાલ, આ થઈ મોલારિટી અને મોલારિટી વચ્ચેના સંબંધો. ફરીથી આગળ વધશું નવા વિડીયો સાથે બાળકો. મને ખ્યાલ જ છે તમે એમસીક્યુની રાહ જોવો છો, પણ બાળકો નીચેનું જે લેવલ છે એ પહેલાં ક્લિયર થઈ જાય વ્યવસ્થિત રીતે, પછી જ્યારે આપણે એમસીક્યુ ગણશું તો ખૂબ જ મજા પડશે. કારણ કે તમે બધું જ જાણતા હશો, કારણ કે જેડબલ યુનિટમાં શોર્ટકટ રીતો જરૂરી બને છે. આખો દાખલો ગણવો જરૂરી નથી, એ પણ વિથાઉટ કેલ્સી. ચાલો, રેડી બાળકો? આ લેક્ચર અહીંયા પૂર્ણ કરું છું. જય હિન્દ.